વિશિષ્ટ સૂત્રોમાં લાસ્પિયરનું સૂત્ર, પાસેનું સૂત્ર અને ફિશરના સૂત્રનો સમાવેશ થાય છે. લાસ્પિયરના સૂત્રને આપણે IL થી ઓળખીએ છીએ, ઇન્ડેક્સ નંબર ઓફ લાસ્પિયર. પાસેના સૂત્રને આપણે IP થી ઓળખીએ છીએ, ઇન્ડેક્સ નંબર ઓફ પાસે. ફિશરના સૂત્રને આપણે IF થી ઓળખીએ છીએ, ઇન્ડેક્સ નંબર ઓફ ફિશર. આ ત્રણેય સૂત્રને સમજવા માટે એના ટૂંકાક્ષરી નામ જરૂરી છે. ભાવને આપણે P કહીએ છીએ, જથ્થાને આપણે Q કહીએ છીએ, આધાર વર્ષને 0 થી ઓળખીએ છીએ અને ચાલુ વર્ષને 1 થી ઓળખીએ છીએ. આ દાખલો 5 માર્કમાં પૂછાય છે. લાસ્પિયરનું સૂત્ર થાય છે IL બરાબર સિગ્મા P1 Q0 અપોન સિગ્મા P0 Q0 ઇન્ટુ 100. IL બરાબર સિગ્મા P1 Q0 અપોન સિગ્મા P0 Q0 ઇન્ટુ 100. સૂત્રને ટૂંકમાં યાદ રાખવા માટે આપણે 1000 પણ કહી શકાય. યાદ રાખવા માટે આ કોઈ સૂત્ર નથી. લાસ્પિયરના સૂત્રને યાદ રાખવા માટે આપણે 1000 બોલી છીએ ત્યારે તેનું સૂત્ર આ રીતે આપણે ગોઠવી શકીએ. IL બરાબર સિગ્મા પછી P અને Q લખવા, છેદમાં સિગ્મા P અને Q લખવા. 1000 આ રીતે બને છે, 1000 એટલે 1000 બન્યા ગુણ્યા 100, ભૂલાય નહીં. IL નું સૂત્ર થશે સિગ્મા P1 Q0 અપોન સિગ્મા P0 Q0 ઇન્ટુ 100. પાસેનું સૂત્ર જોઈએ. પાસે એટલે IP. IP બરાબર સિગ્મા P1 Q1 અપોન સિગ્મા P0 Q1 ઇન્ટુ 100. પાસેના સૂત્રને યાદ રાખવા માટે આપણે 1101 યાદ રાખી શકીએ. સિગ્મા IP બરાબર સિગ્મા P1 Q1 અપોન સિગ્મા P0 Q1 થાય છે. 1100 કઈ રીતે જોઈએ, સિગ્મા P પછી Q અપોન સિગ્મા P પછી Q. 1101 એટલે 1101 ઇન્ટુ 100. લાસ્પિયરનું સૂત્ર હતું IL ઇઝ ઇક્વલ ટુ સિગ્મા P1 Q0 અપોન સિગ્મા P0 Q0 ઇન્ટુ 100. એટલે P1 અને Q0નો ગુણાકાર કરી એનો સરવાળો કરવો, જ્યારે છેદમાં P0 Q0નો ગુણાકાર કરી એનો સરવાળો કરવો, ગુણ્યા 100. IP ની અંદર સિગ્મા P1 Q1 છે, છેદમાં P0 Q1 છે. એટલે P1 Q1નો ગુણાકાર કરી સરવાળો કરવો, છેદમાં સિગ્મા P0 Q1 છે. એટલે P0 અને Q1નો ગુણાકાર કરી સરવાળો કરવો, ગુણ્યા 100. ફિશરનો સૂચકાંક જોઈએ તો ફિશરના સૂચકાંકને આપણે કહીએ છીએ IF. પહેલું સૂત્ર થાય છે IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP. જો આપણે લાસ્પિયર અને પાસે સૂચકાંક શોધો જ હોય તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ. IF બરાબર વર્ગમૂળમાં IL ઇન્ટુ IP એટલે IL ગુણ્યા IP. તો IL અને IP જે આપણને મળ્યા હશે તે આપણે અહીંયા મૂકીશું. જો આપણે સીધું ફિશરનો સૂચકાંક શોધી છે તો IF બરાબર વર્ગમૂળમાં સિગ્મા P1 Q0 અપોન સિગ્મા P0 Q0 ઇન્ટુ સિગ્મા P1 Q1 અપોન સિગ્મા P0 Q1 થશે. સિગ્મા P1 Q0 અપોન સિગ્મા P0 Q0 એટલે લાસ્પિયર થયો, સિગ્મા P1 Q1 અપોન સિગ્મા P0 Q1 એટલે પાસે થયો, વર્ગમૂળની 12 ગુણ્યા 100 થશે. આ રીતે ફિશરનો સૂચકાંક બને છે. ફિશરનો સૂચકાંક એ આદર્શ સૂચકાંક પણ કહેવાય છે. MCQ VS પર 12 સમજીએ. નીચે આપેલી ખાધા ખોરાકીની ચીજ વસ્તુઓના ભાવ અને વપરાશ અંગેની માહિતી પરથી વર્ષ 2015ને આધાર વર્ષ તરીકે લઈ વર્ષ 2016 માટે લાસ્પિયર, પાસે અને ફિશરનો સૂચકાંક શોધો. આપણે લાસ્પિયર, પાસે અને ફિશરનો સૂચકાંક ત્રણેય શોધવાનો હોય એટલે આ દાખલો આપણને 5 માર્કમાં પૂછાય. 5 માર્કનો દાખલો છે. આપણને વસ્તુ આપી છે ચોખા, દૂધ, બ્રેડ, કેળા. એકમ આપણને આપેલા છે કિલોગ્રામ, લીટર, કિલોગ્રામ અને ડઝન.
જ્યારે એકમ એક કે તેથી વધુ હોય ત્યારે તેના ભાવમાં ફેરફાર થાય છે. આ દાખલામાં આપણને એકમ એકથી વધુ આપેલા નથી. એક કે તેથી વધુ એકમ એટલે કિલોગ્રામની જગ્યાએ 20 કિલોગ્રામ લખ્યા હોત તો ભાવમાં ફેરફાર થાત, પણ આ દાખલામાં એકમને લીધે કોઈ ફેરફાર જોવા મળતો નથી. 2016ની અંદર ભાવ આપણને આપેલા છે 40, 44, 50 અને 36. જ્યારે 2016ની અંદર જથ્થો આપણને આપેલો છે 1.5 કિલોગ્રામ, 10, 1.5 કિલોગ્રામ અને 1.5 ડઝન. 2015ની અંદર ભાવ આપણને આપેલા છે 39, 40, 45, 30. જથ્થો આપણને આપેલો છે 1 કિલોગ્રામ, 12 લીટર, 2 કિલોગ્રામ અને 2 ડઝન. આપણને જે રીતે આપેલું છે તે જ રીતે આપણે રકમ પરથી દાખલો ગણવાનો છે. આપણને વસ્તુની જરૂર પડશે એટલે વસ્તુ, એકમ. ભાવ આપ્યા છે 2016 અને 2015ના, એટલે 2016નો જે ભાવ છે એને આપણે કહી છીએ P1, અને જ્યારે 2015નો જે ભાવ છે એને આપણે કહી છીએ P0. 2016 અને 2015 છે એટલે 2015 એ આધાર વર્ષ બન્યું, માટે તે થશે P0. 2016ની અંદર જથ્થો આપણને આપ્યો છે એટલે એને આપણે કહી છીએ Q. જથ્થો છે 2016નો એટલે એને કહેવાય 1, અને જથ્થો છે 2015નો એને કહેવાય Q0. આપણને મળી ગયું P1 અને Q1, P0 અને Q0. જ્યારે ચાર વસ્તુ આપણને આપેલી છે તે પરથી આપણે લાસ્ટ યર પાસે અને ફિશરનો સૂચકાંક ગણવાનો છે. જ્યારે આપણે ગણતરી કરી ત્યારે એકમની અંદર જે પણ જથ્થો આપણને આપેલો છે તેની બાજુમાં એનો એકમ લખવાની જરૂર નથી. જેમ કે 1.5 જ્યારે જથ્થો લખી ત્યારે 1.5 કિલોગ્રામ લખવાની જરૂર નથી, માત્ર 1.5, 10, 1.5 અને 1.5 લખી તો ચાલે. વસ્તુ આપણને આપેલી છે ચોખા, દૂધ, બ્રેડ અને કેળા. એકમ આપણને આપેલા છે કિલોગ્રામ, લીટર, કિલોગ્રામ અને ડઝન. એકમ એકથી વધારે આપેલા નથી એટલે ભાવમાં કોઈ ફેરફાર થશે નહીં. આપણને જે જથ્થો અને ભાવ આપેલા છે તે આપણે એના સંકેત મુજબ લખી લઈ P0 39, 40, 45, 30. Q0 1, 12, 2 અને 2. P1 40, 44, 50 અને 36. Q1 1.5, 10, 1.5 અને 1.5. હવે આપણે સૌથી પહેલા શોધવાનું છે લાસ્પિયર. લાસ્પિયરનું સૂત્ર થાય છે સિગ્મા P1 Q0 અપોન સિગ્મા P0 Q0 ઇન્ટુ 100. સૌથી પહેલાં આપણે ગુણાકાર કરશી P1 અને Q0નો, એટલે પહેલી કોલમ બનાવશી P1 Q0. તો P1 છે આ અને Q0 છે આ, એટલે P1 અને Q0નો ગુણાકાર થશે. 40 ગુણ્યા 1 એટલે 40, 44 ગુણ્યા 12 એટલે 528, 50 ગુણ્યા 2 એટલે 100 અને 36 ગુણ્યા 2 એટલે 72. P1 Q0નો સરવાળો થશે 740, એટલે આપણા માટે તે બન્યું સિગ્મા P1 Q0. હવે આપણે સૂત્ર માટે જોઈ છે સિગ્મા P0 Q0, એટલે આપણે બીજી કોલમ બનશે સિગ્મા P0 Q0ની. સિગ્મા P0 અને Q0 માટે P0 અને Q0 પહેલાં બે જ આપ્યા છે, એ બંનેનો ગુણાકાર થશે 39 ગુણ્યા 1 એટલે 39, 40 ગુણ્યા 12 એટલે 480, 45 ગુણ્યા 2 એટલે 90, 30 ગુણ્યા 2 એટલે 60. P0 Q0નો સરવાળો આવ્યો 679, જે આપણે સૂત્રમાં મૂકી શકશું. સૂત્ર થાય છે IL બરાબર સિગ્મા P1 Q0 અપોન સિગ્મા P0 Q0 ગુણ્યા 100. સિગ્મા P1 Q0 આપણને મળ્યા 740, P0 Q0 આપણને આવ્યા 669, એટલે 740 ભાગ્યા 669 ગુણ્યા 100 એટલે થશે 110.6128. પોઈન્ટ પછી બે આંકડા રાખવા, ત્રીજો આંકડો 5 કે 5થી વધુ હોય તો આગળ 1 ઉમેરવો, જ્યારે ત્રીજો આંકડો 2 છે એટલે આગળ 1 ઉમેરાશે નહીં, એટલે જવાબ લખાશે 110.61.
હવે આપણે પાસે શોધવું છે, તો પાસેનું સૂત્ર થાય છે સિગ્મા પી વન ક્યુ વન અપોન સિગ્મા પી ઝીરો ક્યુ વન. તો સૌથી પહેલા પી વન ક્યુ વન શોધી લઈએ, તો પી વન ક્યુ વન ની કોલમ બનશે. પી વન ક્યુ વન ત્રીજા અને ચોથા ક્રમે છે એટલે બંનેનો ગુણાકાર થશે 40 ગુણ્યા 1.5 એટલે થશે 60, 44 ગુણ્યા 10 એટલે થશે 440, 50 ગુણ્યા 1.5 એટલે થશે 75, 36 ગુણ્યા 1.5 એટલે થશે 54, પી વન અને ક્યુ વન નો સરવાળો એવો 629 એટલે એ બનશે સિગ્મા પી વન ક્યુ વન. હવે આપણે સૂત્ર મુજબ જોઈએ છે સિગ્મા પી ઝીરો ક્યુ વન એટલે પી ઝીરો ક્યુ વન નો ગુણાકાર થશે. પી ઝીરો એટલે પહેલી કોલમ અને ક્યુ વન એટલે ચોથી કોલમ, પહેલી અને ચોથી કોલમનો ગુણાકાર થશે. 39 ગુણ્યા 1.5 એટલે 58.5, 40 ગુણ્યા 10 એટલે 400, 45 ગુણ્યા 1.5 એટલે 67.5, 30 ગુણ્યા 1.5 એટલે 45, એનો સરવાળો થાય છે 571. આપણને પેલું જોતું હતું પી વન ક્યુ વન એનો સરવાળો 629 અને પી ઝીરો ક્યુ વન એનો સરવાળો 531. એટલે જોઈએ લાસ્ટ યરની અંદર પી વન ક્યુ વન ની જગ્યાએ આપણે મૂક્યા 629 અને પી ઝીરો ક્યુ વન ની જગ્યાએ આપણે મૂક્યા 571 ગુણ્યા 100 એટલે 110.1576 જવાબ આવ્યો. પોઈન્ટ પછી બે આંકડા રાખવાના છે, ત્રીજો આંકડો 5 કે 5 થી વધુ હોય તો આગળ એક ઉમેરાય એટલે 110.15 છે, ત્રીજો આંકડો 7 છે એટલે આગળ એક ઉમેરો તો 15 ની બદલે 16 થશે એટલે જવાબ આવશે 110. IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP. IL આપણને મળ્યા છે 110.61, IP આપણને મળ્યા છે 110.16. વર્ગમૂળમાં 110.61 ગુણ્યા 110.16 લેતા જવાબ આવશે, એનું વર્ગમૂળ કાઢતા 110.3847. પોઈન્ટ પછી બે આંકડા રાખવાના છે, ત્રીજો આંકડો 5 કે 5 થી વધુ હોય તો આગળ એક ઉમેરાય, ત્રીજો આંકડો 4 છે એટલે અહીંયા આગળ ઉમેરાશે નહીં એટલે જવાબ આવશે 110.38. સૂચકાંકની અંદર પણ અર્થઘટન કરીએ તો સામાન્ય રીતે 18 વર્ષનો સૂચકાંક 100 જ હોય છે. લાસ્પિયરનો સૂચકાંક આપણને આવ્યો 110.61 એટલે 110.61માંથી 100 બાદ કરતા 10.61% જેટલો વધારો દર્શાવે છે. જ્યારે પાસેની અંદર 110.16 જવાબ આવ્યો છે, 110.16 માઇનસ 100 એટલે જવાબ આવશે 10.16 જે એટલો વધારો દર્શાવે છે. જ્યારે ફિશરનો સૂચકાંક જવાબ આવ્યો છે 110.38 એટલે 110.38 માઇનસ 100 એટલે જવાબ આવશે 10.38% જેટલો વધારો. 1.3નો દાખલા નંબર 3. નીચેની માહિતીને આધારે 2014ને આધાર વર્ષ તરીકે લઈ 2015 માટે લાસ્પિયર પાસે અને ફિશરનો સૂચકાંક ગણો. આ દાખલો પણ 5 માર્કમાં પૂછાય છે. લાસ્પિયર પાસે અને ફિશર ત્રણેય સૂચકાંક શોધવાનું કીધું છે. વસ્તુ આપણને આપી છે ઘઉં, ચોખા, દાળ, તેલ, કાપડ અને કેરોસીન. એકમ આપણને આપેલા છે કિલોગ્રામ, 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 મીટર અને લીટર. વર્ષ 2014 આપ્યા છે એમાં સૌથી પહેલા છે જથ્થો, પછી છે ભાવ. 2015ની અંદર જથ્થો અને ભાવ, 2014ની અંદર જથ્થો છે એને આપણે કહીશું ક્યુ ઝીરો અને ભાવને આપણે કહેશું પી ઝીરો. 2014 આધાર વર્ષ બનશે માટે 2015ની અંદર જથ્થો છે એને ક્યુ વન કહેશું, જ્યારે 2015ની અંદર જે ભાવ છે એને આપણે પી વન થી ઓળખીશું. હવે જોઈએ ઘઉંની અંદર જથ્થો આપ્યો છે 20, એનો ભાવ આપ્યો છે 15, 2015ની અંદર જથ્થો આપ્યો છે 30 અને ભાવ આપ્યો છે 18. ચોખાની અંદર 2014ની અંદર જથ્થો આપ્યો છે 10, એનો ભાવ આપ્યો છે 20, 2015ની અંદર જથ્થો આપ્યો છે 15, ભાવ આપ્યો છે 31.25. એ રીતે આપણે 2014નો જથ્થો જોઈએ 20, 10, 10, તેલ છે 6, કાપડ 15 મીટર અને કેરોસીન 18 લીટર. 2014માં ભાવ અનુક્રમે ઘઉંના 15, ચોખાના 20, દાળના 26.50, તેલના 24.80, કાપડના 21.25,
કેરોસીનના 21. વર્ષ 2015ની અંદર જથ્થો ઘઉંનો છે 30, ચોખાનો 15, દાળનો 15, તેલ 8, કાપડ 25 અને કેરોસીન 30. એનો ભાવ આપ્યો છે 2015ની અંદર ઘઉંનો 18, ચોખાના 31.25, દાળના 29.50, તેલના 30, કાપડના 25, કેરોસીનના 28.80. લાસ્પિયર પાસે અને ફિશરનો સૂચકાંક શોધવાનો છે. લાસ્પિયરનું સૂત્ર થાય સિગ્મા પી વન ક્યુ ઝીરો અપોન સિગ્મા પી ઝીરો ક્યુ ઝીરો ઇન્ટુ 100. પાસેનું સૂત્ર થાય સિગ્મા પી વન ક્યુ વન અપોન સિગ્મા પી ઝીરો ક્યુ વન ઇન્ટુ 100. ફિશરનો સૂચકાંકનું સૂત્ર થાય આઈએફ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં આઈએલ ઇન્ટુ આઈપી. ચાલો દાખલો ગણીએ. આપણને આપી છે પહેલી કોલમ વસ્તુ માટે બનાવવાની. વસ્તુમાં આપણે લખીશું ઘઉં, ચોખા, દાળ, તેલ, કાપડ અને કેરોસીન. વસ્તુ લખી લીધા બાદ એકમ આપણને આપેલા છે. એકમ એકથી વધુ આપેલા હોત તો ભાવમાં ફેરફાર થાત. આ દાખલામાં આપણે ભાવમાં ફેરફાર થતો નથી. ઘઉં કિલોગ્રામમાં હોય એટલે કિગ્રા, ચોખા કિલોગ્રામમાં હોય એટલે કિગ્રા, દાળ કિલોગ્રામમાં હોય એટલે કિગ્રા, તેલ કિલોગ્રામમાં હોય એટલે કિગ્રા, કાપડ મીટરમાં હોય એટલે મીટર અને કેરોસીન લીટરમાં હોય એટલે લીટર. સૌથી પહેલી કોલમ બનશે વસ્તુની, ત્યારબાદ એકમ. હવે વર્ષ 2014 માટે આપણને જે માહિતી આપી છે જેમ આપી છે તેમ લખવાનો. સૌથી પહેલા ભાવ આપ્યો છે એટલે સૌથી પહેલા ભાવ લખી લઈ પી ઝીરો. પી ઝીરો આપણને આપેલો છે 15, 20, 26.50, 24.80, 21.25 અને 21. ક્યુ ઝીરો આપણને આપેલો છે 20, 10, 10, 6, 15 અને 18. 2015ની વિગતમાં આપણને પહેલા ભાવ આપ્યો છે એટલે પી વન. ભાવને આપણે પી થી ઓળખીએ છીએ, જથ્થાને આપણે ક્યુ થી ઓળખીએ છીએ. પી વન આપણને આપેલો છે 18, 31.25, 29.50, 30, 25 અને 28.80. 2015ની અંદર જથ્થો આપણને આપેલો છે એટલે આપણે એને ક્યુ વન તરીકે ઓળખશું. 30, 15, 15, 8, 25 અને 30. હવે સૌથી પહેલા આપણે શોધવાનું છે લાસ્પિયર એટલે આઈએલ. આઈએલનું સૂત્ર થાય સિગ્મા પી વન ક્યુ ઝીરો અપોન સિગ્મા પી ઝીરો ક્યુ ઝીરો ઇન્ટુ 100. એટલે જે આપણે 1000 તરીકે યાદ રાખતા હતા તે સિગ્મા પી વન ક્યુ ઝીરો સૌથી પહેલાં જોશે એટલે આપણે પહેલું શોધીશું પી વન ક્યુ ઝીરો. પી વન અહીંયા આપેલું છે, ક્યુ ઝીરો અહીંયા આપેલું છે, એટલે 18 × 20 એટલે થશે 360. પી વન 31.25 × 10 એટલે થશે 312.5. પી વન 29.50 × 10 એટલે થશે 295. પી વન 30 × 6 એટલે થશે 180. પી વન 25
ગુણ્યા 15 એટલે થશે 375. 28.80 ગુણ્યા 18 એટલે થશે 518.4. એનો સરવાળો કરી લેશું આપણે, એનો સરવાળો થશે 2040.9. હવે આપણે સૂત્ર મુજબ જોઈએ છે P0Q0, તો P0Q0 કરી લઈએ. P0Q0 એટલે પહેલી જે બે કોલમ છે તે બંનેનો ગુણાકાર થશે 15 × 20 એટલે થશે 300, 20 × 10 એટલે થશે 200, 26.50 × 10 એટલે 265, 224.80 × 6 એટલે થશે 148.80, 21.25 × 15 એટલે થશે 318.75, 21 × 18 એટલે થશે 378. તેનો સરવાળો કરી લઈએ, એનો સરવાળો થાય છે 1610.55. એટલે આપણે સૂત્રમાં મૂકી કિંમત 2040.9 / 1610.55 જે આપણને રકમ મળી એ આપણે મૂકશું. સિગ્મા એટલે સરવાળો, સિગ્મા P1Q0 એનો સરવાળો થયો 2040.9, 2040.9 મૂક્યા. P0Q0 નો સરવાળો એટલે સિગ્મા P0Q0 એનો સરવાળો 1610.55 એટલે એ મૂક્યા, ગુણ્યા 100 એટલે જવાબ આવશે IL બરાબર 126.76 એટલે થશે 126.72. પોઈન્ટ પછી 5 કે 5 થી વધુ હોય તો આગળ એક ઉમેરાય, 5 કે 5 થી વધુ નથી એટલે આગળ એક ઉમેરા નથી. હવે આપણે શોધીશું આઈપી. આઈપી બરાબર સિગ્મા P1Q1 / સિગ્મા P0Q1 × 100. P1 અને Q1 જોશે એટલે હવેની કોલમ આપણે બનાવી P1 અને Q1. P1 અને Q1 એટલે 2015 નો ભાવ અને જથ્થો, તો એનો ગુણાકાર કરી લઈએ 18 × 30 એટલે થશે 540, 31.25 × 15 એટલે થશે 468.75, 29.50 × 15 એટલે થશે 442.5, 30 × 8 એટલે થશે 240, 25 × 25 એટલે થશે 625, 28.80 × 30 એટલે થશે 864. એનો સરવાળો કરી લઈએ 31.80.25 આપણને P1 અને Q1 મળ્યા. હવે આપણે શોધવાના છે P0Q1. P0Q1 ક્યાં આપ્યા છે? P0 એટલે પહેલી કોલમ અને Q1 એટલે છેલ્લી કોલમ. 15 × 30 એટલે 450 થશે, 20 × 15 એટલે 300 થશે, 26.50 × 15 એટલે 397.50 થશે, 24.80 × 8 એટલે 198.40 થશે, 21.25 × 25 એટલે 531.25 થશે, 21 × 30 એટલે 630 થશે. એનો સરવાળો કરી લઈએ 2507.15 થશે.
હવે આપણને P1 Q1 એનો સરવાળો મળી ગયો છે 3180.25 અને P0 Q1 એનો સરવાળો આપણને મળી ગયો છે 2507.15 એટલે એને સૂત્રમાં મૂકી દઈએ 3180.25 ભાગ્યા 2507.15 ગુણ્યા 100 એટલે જવાબ આવશે 126.8472 126.8472 છે એટલે થઈ જશે 126.85 પોઈન્ટ પછી બે આંકડા રાખવાના ત્રીજો આંકડો 5 કે 5 થી વધુ હોય એટલે આગળ એક ઉમેરાઈ જાય હવે આપણે ફિશરનો સૂચકાંક શોધીએ ફિશરના સૂચકાંકનું સૂત્ર થાય IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP IL અને IP આપણને મળી ગયા છે 126.72 અને 126.85 એ જ રકમમાં લખવાના છે 126.72 ગુણ્યા 126.85 વર્ગમૂળમાં એનું વર્ગમૂળ પહેલા ગુણાકાર કરી લઈએ એટલે 16,074.432 તમે ડાયરેક્ટ પણ લખી શકો એનો જવાબ આવે છે 126.8849 એટલે જવાબ થશે 126.78 IF બરાબર 126.78 આવ્યા IP બરાબર આપણને આવ્યા 126.85 અને IL બરાબર આપણને આવ્યા 126.72 આ 5 માર્કનો દાખલો છે 5 માર્કના દાખલા માટે એક ટીક ગણતરીની હોય છે અને બાકીની 4 ટીક આ રીતે હોય છે IL ની એક ટીક IP ની એક ટીક IF ની એક ટીક અને તમે જે રકમમાં જે ફેરફાર કર્યો છે એકમ મુજબ એની એક ટીક